મજામાં છો? હવે આજે આપણે જે અગાઉના વિડિયોમાં પુત્રી મમ ખલતુ નિદ્રતિ એ સંજાતા આપણે એક ભાષણ પર જોયું હતું કે એક માતા છે એ એની પુત્રીને અનુલક્ષીને વાત કરે છે કૂતરા સાથે, પછી બિલાડી સાથે અને જે કાગડો છે એની સાથે અને મચ્છર સાથે. તો હવે આપણે ફેર નોટમાં સીધું એનું પંક્તિ છે, તમારું પાઠ્ય પુસ્તક છે એ ખુલ્લું રાખવું અને આપણે ભાષણ પર લખવાનું છે. જે કાવ્ય જે તમારી પાઠ્ય પુસ્તકમાં કાવ્ય પંક્તિ છે એ પહેલી પંક્તિ બીજી પંક્તિ તમે સાતમામાં લખતા એનાથી પરિચિત છો, તો એ રીતે આપણે ભાષાંતર લખવાનું છે. તો પહેલી અને સળંગ જ ભાષાંતર લખવાનું છે. તો જ્યારે શ્લોક બદલે અથવા તો કડી બદલે ત્યારે તમારે ખાલી એરો કરી અને ક્રમ બદલવાનો છે. તો પહેલું છે, પહેલી પંક્તિનું ભાષાંતર લખો. દીકરી મારી સુધી છે, દીકરી મારી ખરેખર સુધી છે, સુંદર પથારીમાં હળવા કપડામાં મારી દીકરી ખરેખર સુધી છે. બીજી પંક્તિ લખો, અરે કઠોર અવાજ વાળા કાગડા, હે hey.